આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારુ મી એપ ડાઉનલોડ કરો. હે રામ, સમજાતું નથી આ રામાનું શું કરવું. સાંજના 5 વાગો આવ્યા છતાં હજી સુધી ગોળાયો નથી. એઠા વાસણ એમને એમ પડ્યા છે. આજની સાંજની રસોઈ કેવી રીતે થશે? આવી ગયો લાગે છે. આજે તો એની ધૂળ જ કાઢી નાખું. નીચ નરાધમ કામચોરના પેટમાં. અરે, ટાઈમ ટેબલ નું કઈ ભાન છે કે નહીં? તું તે માણસ છે કે ટ્રેન? ઓહો, ધરમજા બેન, તમને અચાનક એકાએક શું થઈ ગયું? આમ કેમ તમે ધર્મેન્દ્રની બેન બની ગયા? પણ ભાઈ, તમે છો, મને એમ કે ઓલો રાવણ રામો છે. કેમ, એને શું કર્યું? અરે, હજી સુધી આવ્યો નથી. હમણાં આવશે એવી આશામાં બપોરની ઊંઘ પણ બગડી ગઈ મારી. તમને શું વાત કરું ધરમજા બેન, અરે આ ઘર ગાટીઓનો સાચે કહું છું ભયંકર મોટો ત્રાસ છે. છે જ. અરે, આ મારી બૈરી મને તુકારે બોલાવે છે, અને પેલા રામાને તમે કહીને બોલાવે છે. મેં એને કહ્યું કે તું પતિને સુકાઈ ગયેલી વનસ્પતિ ગણે છે અને રામાને રાષ્ટ્રપતિ જેવા માન સન્માન આપે છે, તો મને કે પતિ તો પાવલીમાં 5 મળે, પણ સારો રામો તો રામજીની કૃપા હોય ને તો જ જડે. એ જ હશે હવે તો. એક મિનિટ ધરમજાબેન, મારી વાત સાંભળો, અહીંયા આવો. બોલો. આ વખતે દરવાજો બરાબર ખોલજો, મોઢું બરાબર જોજો અને પછી ગાળો આપજો. ભલે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા? 5:03:45 થઈ છે બા. અરે, તને તારા નામની કોઈ શરમ છે કે નહીં? ટાઈમ ટેબલ નું ભાન છે કે નહીં? અરે, વાસણ પડ્યા પડ્યા બધા સુકાઈ ગયા, કેમ આટલું બધું મોડું થયું તને? બા, પોલીસ સ્ટેશન માં ગયો હતો. પોલીસ સ્ટેશન માં ગયો હતો? શું થયું? કે ને જોયું જોયું બા, પોલીસ સ્ટેશન નું નામ સાંભળતા કેવું મોઢામાં પાણી આવી ગયું. તમને પોપટભાઈ પંચાયત કે છે ને, એ બરાબર જ કે છે. કોણ મને પંચાયતીઓ કે છે? નામ બોલ સાલાનું. જો હાડકા તોડીને એના હાથમાં ના આપી દઉં ને તો મારું નામ પણ પોપટ પંચાયતીઓ નહીં. હા, નહીં એટલે કે પોપટ પંચમતિયા નહીં. રહેવા દો ને પોપટભાઈ, બધા લોકો બધાની પીઠ પાછળ નામ રાખતા જ હોય છે. આ બાની જ વાત લઈ લો, સોસાયટીમાં બધાને રમોલા સિકન કહીને બોલાવે છે, બાકી બધાને લડવા થોડી જાય છે. એટલે મને રમોલા સિકન કહીને બોલાવે છે? મારા બાબુને જો ખબર પડી ગઈ ને તો બધાની હાલત શાહીના જેવી કરી નાખશે. રેવા દો ને બા, બાબુને બધા બાબુ વાંઢો કહીને બોલાવે છે. હાય હાય, એટલે મારા દીકરાને વાંઢો કહે છે? કોણે નામ પાડ્યું મારા દીકરાનું? બા, જેણે બી નામ પાડ્યું હોય, નામમાં શું રાખ્યું છે? આ ધીરુભાઈ અંબાણીએ નથી કીધું કે નામમાં શું છે? ધીરુભાઈ અંબાણીએ નથી કીધું, શેક્સપિયરે કીધું છે. અરે, જેણે બી કીધું હોય એણે. એ બધું જવા દે, તું અહીંયા બેસ અને તું મને પેલા એ કે તું પોલીસ સ્ટેશન માં શું કામ ગયો? હા, અરે આપણા બિલ્ડિંગ ની સામે પેલા રસીલા બેન રહે છે ને, ત્રીજા માળે, એમને ઓળખો છો? હા હા, બટુક ટમેટાની બા. હા હા, એટલે તું પેલા રસીલા વાટકી ની વાત કરે છે? એ હા, રસીલા બેન નો દીકરો ખરો ને બટુક, એને છે ને પોતાના ઇજ્જત ના ખાનદાન ની પાઉભાજી બનાવી નાખી. હા, એવું શું કર્યું એને? અરે, રસીલાબેન છે ને, એ એમના સગામાં કોઈ એક્સપાયર થઈ ગયું હતું એટલે કાળમાં ગયા હતા. બટુકભાઈ ઘરમાં એકલા હતા ત્યારે કામવાળી કપડા વાસણ કરવા આવી અને ભાઈએ એને આઈ લવ યુ કહી નાખ્યું. શું વાત કરે તું? અરે, અને આ ભાઈએ બૂમા બૂમ કરીને એટલે બટુકેને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી. અરે વાહ, પેલા આઈ લવ યુ પછી આઈ કિલ યુ. અને એટલે છે ને બધા રામાઓ અને ભાઈઓ ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા માટે ગયા હતા, અને એટલે છે ને પોલીસે એની સામે જંબા જંબીનો કેસ દાખલ કરી દીધો છે. નખો જાય ટામેટાનું, માની ઇજ્જતની માં પણ નાખી ના લાયકે. અરે બા, એમાં એની બાનો જ વાંક છે. અરે, એની બાનો શું વાંક છે એમાં? અરે, છોકરો 30 વર્ષનો થયો, એને લગ્ન કરાવી નાખવા જોઈએ કે નહીં? હા, તારી આ વાત સાચી છે ધરમજા બેન. જો યોગ્ય ઉંમરે માણસના લગ્ન ન થાય, માણસ ગમે એટલો ક્લીન હોય ને, એને ક્લિન્ટન બનતા વાર નથી લાગતી. અને બાય ધ વે, તમારો બાબુ તો 30 નો થયો ને. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારો બાબુ કામવાળીને આઈ લવ યુ કે એટલો નીચ છે? હા, નહીં નહીં નહીં, હું કે હું કહેવા માંગુ છું, પણ ચાન્સ લેવામાં વાંધો શું છે? અને આમ ને આમ તમે ક્યાં કેટલા દિવસ રામાને મોઢે લગાડજો. હે હે, હા હા, પણ હવે શું કરવું? અરે, કાલે લગ્ન થતા હોય તો આજે કરવા તૈયાર છું, પણ યોગ્ય પાત્ર પણ મળવું જોઈએ ને. બટુકની બા પણ આમ જ કહેતી હતી. અરે, જો શોધે ભગવાન મળી શકતા હોય તો એક કન્યા ન મળી શકે?
અરે નથી મળતી ને પોપટભાઈ, મેં મારા બાબુને કેટલી વાર કહ્યું કે બેટા હવે પરણી જા, પરણી જા, તો કે ના પેલા હું સેટલ થઈ જઈશ પછી પરણીશ. હવે સેટલ થવામાં ને થવામાં 27 નું થઈ ગયો અને અમારી નાતની એની સાથેની બધી છોકરીઓના છોકરાઓએ બાળ મંદિરમાં જવા લાગ્યા. તો પરનાથમાં ગોતો એ પણ કરી જોયું પણ ક્યાંય મેળ જ નથી પડતો ને. એક કામ કરો ધરમજા બેન, મેરેજ બ્યુરો વાળાને મેટર આપી દો. તરુણી શ્રોફના મેરેજ બ્યુરોમાં પણ નામ લખાવ્યું છે. બિચારાઓ રોજની 4 છોકરીઓ દેખાડે છે પણ બાબુને તો કોઈ પસંદ જ નથી પડતી. કોણ જાણે કઈ ઐશ્વર્યા રાય લઈ આવવા માંગે છે. એ ના પાડજો, ઐશ્વર્યા રાય નો તો વિચાર જ મગજ માંથી કાઢી નાખજો. પેલો સલમાન ગાંડો છે, ગાડી સાથે ઘરમાં ઘૂસી જશે. આ હા એ બંને ની છે ને તો કુંડલીઓ પણ સરખી છે. પેલા સલમાન ને કોઈ મળતું નથી ને આને કોઈ આપતું નથી. મેં તો 1000 માનતાઓ માની છે કે માતાજી મારા છોકરાના 4 હાથ કરી દે તો હું નિરાત નો શ્વાસ લઉં. બટુક ની બા પણ આમ જ કહેતી હતી. બટુક ની બા ને વચમાં લાવ્યો છે ને તો જા અંદર જઈને તારું કામ કર. અરે આ બટુ કે છે ને તે મારી ચિંતા વધારી મૂકી છે. કોઈ નથી દૂરના નજીકના સગામાં, કોક મંગળવાળી, કોઈક નખરાવાળી, કોક નખવાળી રહી ગઈ હોય એવી કોઈ કન્યા? હા છે 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 છે. મારા જેઠાણી જે છે ને એના ભાઈની દીકરી છે. રૂપે રંગે ગુણે આમ કઈ કહેવા જેવું નથી, બસ એક નાનકડી ખોડ છે. શું જરાક ત્રાસું જુએ છે. અમારામાં એને બાડી કહે બા. અમારામાં પણ એને બાડી જ કહેવાય. બાડી તો બાડી, કામવાળી કરતા તો સારી. હા અને બા આ ત્રાસું જુનારી છોકરીને એક ફાયદો, તમારી સામે આંખમાં આંખ મેળવીને કોઈ દિવસ વાત કરી શકે જ નહીં. હા અને પાછું નાતમાં ને નાતમાં, કુળ જાણી તું, ઘર જાણી તું, તમારી તમારી જેઠાણી પર અને તમારી જેઠાણીનો એને ભાભી ઉપર હાથ રહેશે. અને હા બા આ ત્રાસુ જોનારી છોકરીને કોઈ દેખવાવાળો મળી ગયો ને તો તમે જોતા જઈ જશો. હા તારી વાત તો સાચી હે, પણ બાબુને સમજાવે કોણ? તમારે સમજાવવાનો. હું? હા અને જો ના પાડે તો વીટો પાવર વાપરવાનો. કહી દેવાનું કે બાબુ તુમે દૂધ કા કર ચુકાના હે, મેં કહુંગી વહી દુલ્હન લાના હે. હવે તો આ હા પાડે છે, ફટાફટ ફોન લગાડીને ફાઇનલ કરો. એમ? હા ફાઇનલ કરું જ છું હવે. હમણાં કરી નાખે છે. બાબુનું ગોટું આવી જશે. બહુ સારું. હલો દમયંતી બેન, શું ફોનની બાજુમાં જ બેઠા છો? આ શું કરે છે વહુ છોકરાઓ? આ હા શું વહુ છોકરાઓને મારે છે? શું કામ શું કામ? છોકરાઓ તોફાન કરે છે એટલે. આ હા હવે છોકરાઓ તોફાન નહીં કરે તો શું એના બાપા કરશે? હા હા અમે લોકો તો એકદમ મજામાં છીએ. હા હા બાબુ પણ એકદમ મજામાં છે. શું? હા હા એની જ વાત કરવા માટે તમને ફોન કર્યો હતો. આ એવું છે ને કે તમારા પેલા ભાઈની દીકરી પેલી કહીં પે નિગાહે કહીં પે ઈશારા, હા હા નામ શું છે એનું? હા નયના. નયના? હા નયના નયના. તો હું એમ કહેતી હતી કે બાબુનું એની સાથે નક્કી કરી નાખીએ. તો કે શું નક્કી થઈ ગયું છે? કોની જોડે? સરદારજી જોડે? અરે ના પાડો ના પાડો. અરે છોકરી ત્રાસ જુએ એટલે શું કોઈ સરદારજી જોડે લગ્ન કરી દેવાના? અરે નહીં નહીં, માણસોનો કઈ દુકાળ છે? મારો બાબુ કરશે એની સાથે લગ્ન. યસ. હા આ હા 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 આ હા નક્કી કરો ને તમે. અરે ફાચર મારો ને. એટલે ફાચર મારતા પણ મારે તમને શીખવાડવું પડશે, શું બોલો છો તમે? આ હા નક્કી કરો 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 અને પછી તમે મને ફોન કરજો. હા આવજો. આનું નામ તરત દાન ને મહાપુણ્ય. બા આ બાબુભાઈ ન ગોઠવાય ને તો બટુકભાઈ નું ગોઠવી નાખજો. તારી પ્રાર્થના સભા ગોઠવી નાખી. ચાલ 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 અંદર જઈને તારું કામ પણ. જા જા અહીંથી. હવે વળી પાછું કોણ આવ્યું? કરિશ્મા કપૂર ના મને શું ખબર? અરે તું પત્રકાર છે, તને બધી વાત ની ખબર હોય. અરે પોપટ કાકા, તમને કેટલી વાર કીધું કે પત્રકાર ને બધું ખબર હોય જરૂરી નથી. ગઈકાલે પૂછતા હતા કે લાદેન વાળ ક્યાં કપાવતો હશે. જવા દે ને બધી વાત.
તું મને એમ કે ખુશ ખબર શું છે? હા, એ જરા ખાનગી છે. ધરમજાબેન, જરા અંદર જાઓ ને. હે? એ બાએ નહીં, તમારે બહાર જવાનું છે. હે? એટલે તું મને બહાર નો ગણે છે? હા. આ ખોટું છે, આ ખોટું કહેવાય બાપુ. આ ઘર ને હું મારું ઘર ગણું છું અને તમે લોકો મને બહાર નો ગણો છો. જો ધરમજાબેન, એક વાત સાંભળી લો. હા. આજે મને બહુ દુઃખ લાગ્યું છે. અચ્છા, તો ઘરે જઈને બે રોટલી વધારે ખાજો. સબાશ, માં પણ દીકરા પર જ ગઈ છે ને. જાઉં છું, જાઉં છું. બોલાવશો ને તો પણ નહીં આવું. આશ, જાન છૂટી. અરે કહીને ગયો છે કે બોલાવશો ને તો પણ નહીં આવું, એટલે વગર બોલાવે તો એ આવવાનો છે. જવા દે, જવા દે. બોલ, ખુશ ખબર શું છે? બાપ, એ છે ને. શું છે ને? બાપ, મને છે ને. હા, તને છે ને શું? બાપ, મને એક છોકરી ગમી ગઈ છે. કેવી છે? કોણ છે? ક્યાં છે? શું નામ છે? એકતા. બાલાજી વાળી? ના, ધોરાજી વાળી. તું ધોરાજી ક્યારે ગયો હતો? એટલે બા, એનું ગામ ધોરાજી છે. મળી તો અહીંયા મુંબઈમાં જ. તરુણી બેને બતાવી છે. બા, એકદમ સાસ ભી કભી બહુથીની તુલસી જોઈ લો. હા, શું વાત કરે છે. અરે બા, તું જોઈશ ને તો તું પણ કહીશ કે બહુ હો તો એસી. સરસ બેટા. પણ બેટા, થોડું મોડું થઈ ગયું છે. કેમ બા? મેં પેલી આપણે દમયંતી કાકી છે ને તારી, એના ભાઈની દીકરી માટે તારું માંગું નાખ્યું છે. પણ બા, મને પૂછ્યા વગર. હા, પણ એમાં તને શું પૂછવાનું? તારા બાપાને પણ એની બાએ મારા માટે નું તો પૂછ્યું. લે બા, પણ હું શું કહેતો હતો કે એ છોકરી તો આમ હોલેન્ડ પોલેન્ડ છે. હા, તો સારું જ છે ને, તારી સાથે આંખમાં આંખ મિલાવીને વાત નહીં કરે. એટલે પણ બા, એવું પણ બને ને કે મને લાગે કે મારી સામે જોઈ રહી છે અને બાજુવાળા સાથે નજરો મેળવતી હોય. નહીં નહીં નહીં, એમ તો ખાનદાન ઘરની છોકરી છે. હા, એ બા, ખાનદાનની તો વાત જ નહીં કરતી. હા, આ એકતાના ખાનદાનની સામે એનું ખાનદાન છે ને પાનદાન છે, પાનદાન. આહા, તો એવું તે કેવું ખાનદાન છે? બસ એ જ પૂછવાનું રહી ગયું. પણ બા, એની પૂરી પર્સનાલિટીમાં ખાનદાની ઝબકે છે. આહા, એ નામ ઊંચું કદ, ગોરો વાન, નમણું નાક. અને બા, અંગ્રેજી તો એવું ફટાફટ બોલે છે કે આપણે ગુજરાતી ન બોલી શકીએ. એટલે અંગ્રેજી માધ્યમમાં ભણી છે? હા, બાળ મંદિર થી જ અંગ્રેજીમાં ભણી છે. તે અંગ્રેજીમાં પણ બાળ મંદિર હોય? હોય ને બાપ, આપણે બાળ મંદિર કહીએ છે, એ લોકો ચાઇલ્ડ ટેમ્પલ કહેતા હશે. હા, બરાબર બરાબર. પણ બેટા, પછી આ પેલી નૈનાનું શું કરવું, એને શું કહેવું? બા, એ નૈનાને છે ને કોઈ નયન મળી રહેશે. એક વાર તું એકતાને જોઈશ ને તો તું પણ કહીશ કે બહુ હો તો એસી. એમ? હા, તો પછી મુલાકાત ગોઠવી નાખ. એમ? હા હા, બોલાવ બોલાવ એને. બોલાવ? ક્યારે મળવા બોલાવે છે? બોલાવ. તું કે તો હમણાં જ અબગણી. તારી સાથે જ આવી છે? એ નહીં બા, એટલે મેં એને ત્યાં રેસ્ટોરન્ટમાં બેસાડી છે. હા હા. બા, મેં એને કહી દીધું હા કે મારી બા હા પાડશે ને તો જ આપણા લગ્ન થશે, નહીં તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે. દીકો, મને ખબર છે મારી બા ના નહીં પાડે. ના 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 ના, બોલા બોલા. બોલાવ. આહા, તર બોલાવી લો બા. હલો એકતા. હા, ઉપર આવી જા, ચોથે માળે 401. અરે બા, તને મળવા માંગે છે. આવતી રે. આવે છે બા, આવે છે. બા, એની પાસે મોબાઈલ પણ છે. 501 નો રિલાયન્સ નો નહીં, BPL નો. હા, બાપ ને પૈસે લીલા લે. ઓ બા, ફોન આવ્યો. હલો બા, દમયંતી કાકી નો ફોન છે. અરે બાપ રે. इस रूट की सभी लाइनें व्यस्त हैं, कृपया थोड़ी देर के बाद डायल कीजिए. आते शू करू? ए, नैना माटे फोन करे हशे. पहला तारी एकता ने तो जोई लऊ, पसंद न पड़ी तो જો બેટા, તું બંને બાજુથી લટકવો ના જોઈએ. પણ બા, તને એકતા ગમશે પછી તું દમયંતી કાકીને શું જવાબ આપીશ? એનો ફોન આવશે તો કહીશ કે ડાયલ કિયા ગયા નંબર મોજૂદ નહીં હૈ. વાહ વાહ વાહ, તું એકદમ સ્માર્ટ અને હેન્ડસમ છે. હા હા, આવી ગઈ લાગે છે. ચલ 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 ચલ, આવ 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 એકતા, આવ 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 આવ. બાપ, આ છે એકતા, અને એકતા આ છે મારી બા. ખૂબ ખૂબ સુખી થાય.
જે પૂછવું એને તે બિંદાસ પૂછી લે, હું બધું શીખવાડીને જ લાવ્યો છું. નહીં નહીં, પૂછવા જેવું કંઈ જ નથી, એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હા, તારી ને એની જોડી એવી જામશે, એવી જામશે કે તમે લોકો બંને બહાર નીકળશો ને તો લોકો કહેશે કે વાહ, યે હૈ જોડી નંબર 1. એટલે થયું કે જરા આપણે આમ બાબુ ના ખબર અંતર પૂછી લઈએ. બાબુ તો હજી સૂતો છે. હજી સૂતો છે? બે ચાર અઠવાડિયા સુશે, પછી બિચારો ઊંઘમાં જાગતો રહેશે. પણ એક વાત કહું ધરમજાભાઈ, હા, વટ પાડી દીધો તમે. અરે આખી સોસાયટી વાળા વાતો કરે છે કે શું તમે વહુ લાવ્યા છો, અને પાછા બોલે છે અજબ તેરી કુદરત, ગજબ તેરા ખેલ, આશિષ સેન કો મિલ ગઈ સુષ્મિતા સેન. હે, તમે મારા બાબુ ને આશિષ સેન કીધો? તમારી વહુ ને સુષ્મિતા સેન કીધી તો ઠીક. શું એ બધી વાત જવા દો ધરમજાભાઈ, હવે આમ તમને એકદમ નિરાશ થઈ ગઈ? નહીં, નિરાશ તો થઈ ગઈ, હવે તમે શાંતિથી મરી શકશો. હા, હું મરી શું કામ જાઉં? અરે હજી તો મારે બાબુના છોકરાઓને રમાડવાના છે. છે ને, મનુષ્યનો જીવ ખરેખર અસંતોષી જ હોય છે. તમને થશે કે પેલા બાબુના છોકરા રમાડી લઉં, પછી તમને થશે કે બાબુના છોકરાના છોકરા રમાડી લઉં. હે, અરે આમાં ને આમાં તો ડોશીઓનો રાફડો ફાટ્યો છે. શું? તમે રેવા દો ને બા, હું મૂકું છું એમની ચા. નહી, એને તારા હાથની ચા નહીં ફાવે. કે એને મારા સિવાય બીજા કોઈના હાથની ચા ફાવતી જ નથી. અચ્છા, એવું તો શું ખાસ હોય છે તમારી ચામાં બા? મારી ચામાં હોય છે મમતાની મીઠાશ. આજથી બાબુ મમતાની મીઠાશની બદલે પત્નીના પ્રેમના ગળપણ વાળી ચા પીશે. ચાલશે ને બાબુ? શું? ના ના. શું? શું? ના. એકદમ હું શું કહેતો હતો કે હજી તો તું નવી નવી પરણીને આવી છે, અત્યારથી તારે કિચનમાં જવાની શું જરૂર છે? આખી જિંદગી પડી છે ને કિચનનું કામ કરવા માટે. તો બાબુ, જે કામ આખું જીવન કરવાનું છે, આજથી કેમ ન શરૂ કરું? હા, એ પણ બરોબર છે બા. હું શું કહેતો હતો, તે આખી જિંદગી રસોડામાં ગાળી નાખી, હવે થોડો આરામ કર, એકતા આવી ગઈ છે ને. અરે આવી ગઈ છે તો શું થયું? એના ઘરવાળાઓ એને કન્યાદાન આપ્યું છે, મેં પુત્રદાન નથી આપ્યું કે હું મારા દીકરાનો કબજો આપું. પેલા હું તેલ જોઈશ, તેલની ધાર જોઈશ, પછી તારી સોપણી કરીશ. એમ? હા એમ. બસ તો બા, મૂકો તમારા દીકરા માટે ચા. અને બા, મારે એક કપ કોફી પણ મૂકજો. હા, કડક મીઠી, દૂધ ઓછું અને કોફી વધારે. કોફી? મને કોફી બનાવતા આવડતી જ નથી. અમારા ઘરમાં કોઈએ ક્યારે કોફી પીધી જ નથી. પણ આજથી હું પીશ ને. જો બા, હું તમને સમજાવું છું શું કરવાનું. બહુ સિમ્પલ છે. સૌથી પહેલા એક નાની તપેલી લેવાની અને એને વ્યવસ્થિત ધોવાની, પછી એમાં અડધો કપ પાણી અને પોણો કપ દૂધ નાખવાનું, પછી તપેલી ગેસ પર મૂકવાની અને ગેસ ચાલુ કરવાનું, પછી એમાં એક ચમચી સાકર નાખવાની, પ્લેન સાકર, મમતાની મીઠાશ વગર. પછી એમાં એક ચમચી કોફીનો પાવડર નાખવાનો, પછી કોફી ઉકળવા દેવાની, કોફીનો ઉભરો આવે એટલે ગેસ બંધ કરી કપમાં પી આપી દેવાની. રાણી બનશે, રાણી. આજથી રસોડાની બધી જવાબદારી હું તને સોંપું છું. તું તારા માટે કોફી બનાવ, બાબુ માટે ચા બનાવ, મારા માટે ઉકાળો બનાવ, અને આમાંથી જે કંઈ પણ વધારે વધે એ પોપટભાઈને આપી દેજે. ના બા, પહેલા તેલ જુઓ, તેલની ધાર જુઓ. અરે તેલ લેવા ગઈ, તેલની ધાર. આજે નહીં તો કાલે તારે રસોડાની જવાબદારી તો ઉપાડવાની છે ને. તો કાલ કરે સો આજ કર, ઓર આજ કરે સો અબ.
ભલે બા બાબુ, આને કહેવાય કીધા કુંભાર ગધેડે ના ચડે. અરે ધરમજા બેન, તમે આ શું કર્યું? શું થયું? અરે વહુ તમને મૂરખ બનાવી ગઈ અને કિચન પર કબજો કરી લીધો એને. અરે મારી વહુએ ભલે ફટાકડા વધારે ફોડ્યા હોય, પણ દિવાળી તો મે એના કરતા વધારે જોઈ છે. અરે જતા જતા એ કઈ કહેવત કહી ગઈ કે કીધો કુંભાર ગધેડે ન ચડે. હા, એ કહેવત તો એ જન્મીએ પહેલાની મને ખબર છે. મે જોઈને એમ કીધું હોત કે આજથી બધી રસોડાની જવાબદારી તારે સંભાળવાની છે, તો એ તો આજકાલની છોકરીની જેમ રિસાઈ જાત. એવું પડે બા, એટલે તે એકતાને ગલીમાં લીધી અને એને હોંશે હોંશે કિચનનો કાટાળો તાજ પહેરી લીધો. હા, રિશ્તે મેં તો હમ ઉસકી સાસ લગતે હૈ ઓર નામ હૈ ધરમજા. એવું પડે બા, મને ખબર નહોતી કે મારી માયાળું દેખાતી માં માયાવર્તી કરતાં માન છે. જય લલિતાની સામે જો જીતવું હોય તો માયાવતી તો બનવું જ પડે. બા, તપેલી ક્યાં છે? તપેલી ને ઘોડામાં ડાબુઈ બાજુ પર બહુ બધા તપેલાઓ મૂક્યા છે ને, એની નીચે તપેલી છે. ભલે. અરે વાહ, તમારા ઘરમાં તપેલાની નીચે તપેલી મૂકે છે? કેમ, તમારા ઘરમાં વાટકી નીચે તપેલી મૂકે છે? બા, ચાનો ડબ્બો ક્યાં છે? ઘોડામાં જમણી બાજુએ ખૂણામાં એક ડબ્બો પડે છે, એની ઉપર જીવરાજની 4 નંબર 9 એવું કંઈક લખ્યું છે. ભલે. અરે વાહ, તમારા ઘરમાં જીવરાજની ચા પીવાય? મારા ઘરમાં જીવરાજની જ ચા પીવાય. તો એ રોજ સવારે ચા પીવા અહીંયા આવો છો. સાકરનો ડબ્બો ચાના ડબ્બાની બાજુમાં જ હોય ને બેટા. ભલે. સાવ નોનસેન્સ વગરની છે, ચા ને સાકરનો ડબ્બો પાસે પાસે જ હોય ને. બાબુ, તારી બાએ ભલે દિવાળી વધારે જોઈ હોય, પણ એમને ફટાકડા ફોડતા તો હું શીખવાડીશ. ફટાકડા ફોડતા ઉપટ કાકા? હા, મને એંધાણ સારા નથી લાગતા. અરે બાબુ, આ તો હજી શરૂઆત છે, આગે આગે દેખ હોતા હે ક્યા. અરે પણ તમારે મને પહેલા ચેતવવો જોઈએ ને. તને ખબર છે આ વર રાજા ને ઢાય દિન કા સિકંદર શું કામ કહેવાય છે? શું કામ? ત્રીજા દિવસથી જ પછી ગુલામી કરતો હોય છે. અરે તો તમારે મને પહેલા ચેતવવો જોઈએ ને. મને એમ કે તું પત્રકાર છે, તને પછી ખબર હશે. પોપટ કાકા, તમને કેટલી વાર કીધું કે પત્રકારને બધું ખબર હોય જરૂરી નથી. એ બધી વાત જવા દે બાબુ, પેલા મને એ કે હનીમૂન પર ક્યાં જવાનો? આબુ. અરે વાહ, બાબુ આબુ જશે? પોપટ કાકા, અમારા પિયરીઓએ અમારા હનીમૂન માટે આબુની ટ્રીપ સ્પોન્સર કરી છે. તો તમે વારે ઘડી હનીમૂન પર એક જ ટેપ વગાડજો હે, કે ઈસ કાર્યક્રમ કે પ્રાયોજક હે એકતા કે પિયરીયા. શું પોપટ કાકા, તમે પણ ચાલ બાબુ, તો ફટાફટ નાઈ જોઈને તૈયાર થઈ જા, આપણી 2 વાગ્યાની ટ્રેન છે. પણ એકતા, તે મને જણાવ્યું જ નહીં. સરપ્રાઈઝ સરપ્રાઈઝ સરપ્રાઈઝ. અરે મેં તમારી આ સાંજની કુળદેવીના દર્શને જવાની ટિકિટ કઢાવી છે. મેં માનતા માની હતી કે મારા બાપુના લગ્ન સમાસૂત્ર પાર પડશે ને, તો બાપુ છે ને એની વહુને લઈને દર્શને જઈ આવશે. અરે વાહ, હા જશું ને, હનીમૂન પરથી આવીને જઈ આવશું. હા, નહીં નહીં નહીં, પહેલાં તો દેવીના દર્શને જ જવાનું બેટા, નહીં તો દેવી છે ને તે કોપાયમાન થઈ જાય. બા, બધી જૂનવાણી વાતો છે, આવી નાની નાની વાતો પર દેવી જો કોપાયમાન થવા બેસે ને, તો દેવી પાસે બીજું કોઈ કામ જ નહીં રહે, ફૂલ ટાઈમ કોપાયમાન. તારી વહુને સમજાવી દે કે ધર્મના મામલામાં મજાક મને જરાય પસંદ નથી. બાબુ, કહી દે તારી બાને, આપણી પર્સનલ મેટરમાં ધરમ ને ના વચ્ચે ઘૂસાડે. 100 વાતની એક વાત, તારે દેવીના દર્શને પહેલા જવાનું છે. 200 વાતની એક વાત, કુળદેવીના દર્શન માટે હું મારો હનીમૂનનો પ્રોગ્રામ તો નહીં જ બગાડું. દેવીના દર્શન પહેલા, હનીમૂન પહેલા, દર્શન પહેલા, હનીમૂન પહેલા, દર્શન પહેલા, હનીમૂન, દર્શન. 1 મિનિટ તમે લોકો ચૂપ રહેશો? અરે પણ તારી વહુને કે ને, તારી બાને કે. અરે હું બંનેને કહું છું, જુઓ આ છે ને કુળદેવીનું સ્થાનક, એ આબુથી માત્ર 30 કિલોમીટર દૂર છે, એટલે એક જ ફેરામાં બંને કામ પતી જશે. વેરી ગુડ, હનીમૂન પરથી વળતા જઈ આવશું. નહીં 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 નહીં, પહેલા દર્શને જવાનું પછી હનીમૂન. ઓકે, તમારે હનીમૂન પર જ નથી જવું.
ઠીક છે, તો તમે લોકો બંને દર્શને જઈ આવજો. હા, હનીમૂન પર તું એકલો જજે બાબુ. અરે બા, હનીમૂન પર એકલા એકલા ન જવાય. એમ તો પછી પોપટભાઈને લઈ જજે. હા બાબુ, લઈ જા લઈ જા. અરે શું લઈ જા લઈ જા. અરે ધરમજા બેન, હનીમૂન પર પતિ પત્ની સાથે જાય. હા તો દેવીના દર્શને પણ વરઘોડિયાએ સાથે જ જવું પડે. હા હા, જશું ને બા, પણ પહેલા ક્યાં જશું એ અમે નક્કી કરશું. અમારો પ્રોગ્રામ તમે શું કામ નક્કી કરો છો બા? ઠીક છે, તમારે જે કરવું હોય તે કરો. માની મરજી વિરુદ્ધ જાય તો વાંધો નહીં, પણ દેવીની જો મરજી વિરુદ્ધ ગયા ને તો તમારું સારું નહીં થાય, યાદ રાખજો. હું પણ કહી દઉં છું બાપુ, માતાજીના નામે જો મા દાદાગીરી કરશે ને તો નહીં ચાલે. હે ભગવાન, આમાં બાબુ બિચારો ક્યાં જાય. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.